नमस्कार। आगला लेक्चर नी अंदर आपणे मोटा अंतरोना मापन माटे दृष्टि स्थान भेदनी रीत जोई गया। एमनी मदद थी पृथ्वी अने कोई ग्रह सुधीनु अंतर केवी रीतना मापी शकाय एना माटेनी आपणे चर्चा करी गया। हवे आजना टॉपिकमां आपणे जोवानुं छे खूब ज सूक्ष्म अंतरो होय, अत्यंत सूक्ष्म अंतरो, एना मापन केवी रीतना करी शकाय अने ए मापन माटे एक आणविक स्तरनी रीत पण आपणे समझवाना छीए। आपणे आगळनो टॉपिकमां अलग अलग अंतरो शेनी मददथी मापी शकाय एनी वात करी गया। तमने खाली रिवाइज करावी दऊं, आपणे एवी वात करी गया था 10^-3 મીટર થી 10^2 મીટર સુધીનું અંતર માપવું હોય તો આપણે મીટર પટ્ટીનો યુઝ કરતા હતા। જો તમારે 10^-4 મીટરના ક્રમનું અંતર માપવું હોય તો વર્નિયર કેલિપર્સની મદદથી આપણે અંતર માપતા હતા। 10^-5 મીટર ક્રમના માપન માટે બે સાધનોના નામ આપણે લખી ગયા હતા। એક સ્ક્રૂ ગેજવાળી વાત કરી ગયા હતા, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, અને બીજું નામ હતું સ્ફેરોમીટર। પણ જ્યારે એવી જરૂરિયાત ઊભી થઈ કે જો આપણે 10^-8 મીટરથી લઈ 10^-10 મીટરના ક્રમનું માપ માપવાની જરૂરિયાત ઊભી થઈ તો ત્યારે શું કરવું, તો ત્યારે તમે સ્ફેરોમીટર અથવા તો સ્ક્રૂ ગેજની મદદથી આ માપ માપી શકશો નહીં। તો આટલું સૂક્ષ્મ માપ માપવા માટે વૈજ્ઞાનિકોએ એક ચોક્કસ પ્રકારનું સાધન બનાવ્યું અને એ સાધનનું નામ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ। સામાન્ય રીતે માઇક્રોસ્કોપ વર્ડથી તમે પરિચિત છો, અત્યંત સૂક્ષ્મ વસ્તુ જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે પ્રતિબિંબ મેળવવા માટે અને દ્રશ્ય પ્રકાશની મદદથી કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ છે એ મેળવે। એટલે સામાન્ય રીતે શું થાય, ધારો કે કોઈ એક સૂક્ષ્મ કણ છે અને આ સૂક્ષ્મ કણનું પ્રતિબિંબ આપણે મેળવવું છે તો દ્રશ્ય પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો, આ વિદ્યુત ચુંબકીય તરંગો આ સૂક્ષ્મ કણ ઉપર આપાત થાય અને આપાત થતા તરંગો પરાવર્તન પામે અને પરાવર્તન પામી અને એ કણનું પ્રતિબિંબ રચે અને જે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ। સામાન્ય રીતે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ। એંગસ્ટ્રોમ લંબાઈના માપન માટેનો યુનિટ છે 1^10^10 મીટર જેટલું અંતર થાય। એટલે તમે સમજી શકો હવે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે અને એની મદદથી આપણે 1 એંગસ્ટ્રોમ એટલે કે 10^-10 મીટર તો આ ક્રમનું માપ છે એ આપણે માપી શકીએ। પણ હવે એવી જરૂરિયાત ઊભી થઈ કે આનાથી પણ સૂક્ષ્મ કણો છે અથવા તો સૂક્ષ્મ લંબાઈઓની તમારે જરૂર પડી તો તમે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે એ સૂક્ષ્મ અંતરો નહીં માપી શકો। કારણ તો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ એટલે કે લગભગ 10^-10 મીટરના ક્રમનું માપ હોય ત્યાં સુધી માપી શકે। હવે આનાથી સૂક્ષ્મ માપ માપવાની જરૂરિયાત ઊભી થઈ તો સૂક્ષ્મ માપ માપવા માટે બીજું એક સાધનનું સંશોધન કરેલી છે વૈજ્ઞાનિકોએ, એનું નામ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ। હવે અત્યારે થોડીક બેઝિક વાત કરી દઉં, તમારે આટલી બધી જરૂરિયાત નથી। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર શું હોય તો કે અલગ અલગ વિદ્યુત ભારિત પ્લેટ ગોઠવેલી હોય અને આ વિદ્યુત ભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર હોય, આ વિદ્યુત ક્ષેત્રને કારણે અહીંયાથી જ્યાંથી ઇલેક્ટ્રોન પસાર થતો હશે એ માર્ગમાંથી એ ઇલેક્ટ્રોનનો માર્ગ વિચલિત થાય અને ઇલેક્ટ્રોનનો માર્ગ વિચલિત થાય અને પછી તમે એ કણ છે અથવા તો સૂક્ષ્મ અંતરોનું માપન છે એ કરી શકો। અહીંયા શું તકલીફ થતી હતી તો કે હવે આનાથી નહીં નાનું માપ હતું 10^-10 મીટરથી પણ તો ત્યારે આ
सूक्ष्म तरंग लंबाई वाला कणों छे, सॉरी प्रकाश से ए आ कण ऊपर आपात थई अने बराबर परावर्तन की घटनाओ नहीं थाय, नहीं थाय एटले प्रतिबिंब अहींया ऑप्टिकल माइक्रोस्कोप में न मळे, न मळे तो वैज्ञानिकोए बीजू साधन शोधी नाख्यू, एनु नाम कर्यू इलेक्ट्रॉन माइक्रोस्कोप। एनी अंदर इलेक्ट्रॉन बीम नो उपयोग थाय, अने इलेक्ट्रॉन पण तरंग तरीके वर्ते, अने सामान्य रीते एमनी तरंग लंबाई 0.6 एंगस्ट्रोम ना क्रमनी छे, एटले के एक एंगस्ट्रोम करता पण नानू छे। एटले इलेक्ट्रॉन माइक्रोस्कोप नी मदद थी अत्यंत सूक्ष्म लेवलना माप छे ई तमे मापी सको। हवे जोजो बराबर, दृश्य प्रकाशवाळी वात करी गया आपणे, तो दृश्य प्रकाश में तमे जे कण जे सूक्ष्म परिमाण मापो छो तो एनु तमने रंगीन चित्र जोवा मळशे, जेवू हशे एवू जोवा मळशे। हवे इलेक्ट्रॉन माइक्रोस्कोप में तो दृश्य प्रकाशना तरंगोनो उपयोग नहीं थतो, एटले तमारी पासे अहींया जे वस्तु जे कणनु परिमाण तमे मापवा मागो छो तो ए तमने कलरवाळु चित्र नहीं देखाय। तमने इलेक्ट्रॉन माइक्रोस्कोप में देखातु चित्र केवू हशे, मात्र ब्लेक एंड व्हाइट स्वरूपनु ज हशे। पछी अलग अलग माइक्रोस्कोपनी शोध थई, एक एसटीएम स्केनिंग टनलिंग माइक्रोस्कोप, बीजू छे एटीएम एटॉमिक फोर्स माइक्रोस्कोप। आ स्केनिंग टनलिंग माइक्रोस्कोप, एटॉमिक फोर्स माइक्रोस्कोप, आ बधा माइक्रोस्कोप थी पण सूक्ष्म अंतरो मापी शकाता था। आमनी विभेदन शक्ति पण घणी बधी नानी छे, स्केनिंग टनलिंग माइक्रोस्कोप, एटॉमिक फोर्स माइक्रोस्कोप। હવે બીજી એક તમારે રીત સમજવાની છે, અણુના પરિમાણ માટેની આણ્વિક સ્તરની રીત। જોજો બરાબર, અણુનું પરિમાણ માપવા માટે આણ્વિક સ્તરની રીત આપણે સમજવાની છે। અતિ અગત્યનો ટોપિક, આણ્વિક સ્તરની રીત કેવી રીતના માપી શકાય। તો સામાન્ય રીતે આણ્વિક સ્તરની રીત માપવા માટે ઓલિક એસિડના અણુનો યુઝ કરવામાં આવે છે, અને એમનું પરિમાણ 10⁻⁹ મીટરના ક્રમનું છે। અત્યારથી આપણે માપી લીધેલું છે અને ખ્યાલ છે, એટલા માટે વાત કરીએ છીએ। લગભગ ઓલિક એસિડના અણુનું પરિમાણ 10⁻⁹ મીટરના ક્રમનું છે। હવે આ પરિમાણ કેવી રીતના માપી શકાય, તો કે ઓલિક એસિડનો અણુનો યુઝ કરે છે, અને કેવી રીતના પરિમાણ માપી શકીએ એ સમજીએ પહેલાં આપણે એક બેઝિક કોન્સેપ્ટની વાત કરીએ। જોજો બરાબર, હું ધારો કે કોઈ એક સરફેસ છે અને આ સરફેસ ઉપરથી આમ રેતી પડવા દઉં છું, અહીંયાથી ધારો કે અહીંયા રેતી પડે છે, તો જેવી રેતી પડશે સરફેસ ઉપર અહીંયા, તો રેતી આ રીતે થઈ જશે, અહીંયા રેતીના બધા કણો છે એ ગૂંઠવાઈ જશે અને આમ ઢગલાના સ્વરૂપમાં ગૂંઠવાશે રેતી। પણ જો હું આ સરફેસ સેમ સરફેસ ઉપર રેતીને બદલે અહીંયાથી પાણી છે એ પડવા દઉં તો એ ઢગલાના સ્વરૂપમાં નહીં ગૂંઠવાય, પણ આવું ચોક્કસ સ્તર બનાવશે। આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને ઓલિક એસિડના અણુનું પરિમાણ આપણે માપવાનું છે। હવે બીજો પ્રશ્ન એવો થાય કે ભાઈ ઓલિક એસિડ જ શું કામે, તો ઓલિક એસિડ જ પસંદ કરવાનું કારણ એવું છે માત્ર કે ઓલિક એસિડની અંદર એક આણ્વિક સ્તર, ઇંગ્લિશમાં મોનોમોલેક્યુલર લેયર, આ એક આણ્વિક સ્તર ઓલિક એસિડમાં બનાવવું અત્યંત સરળ છે। કેવી રીતના થાય છે એક આણ્વિક સ્તર, તો જોજો બરાબર, ધારો કે આપણે એવું વિચારી લો કે કોઈ એક સ્વિમિંગ પૂલ છે અને સ્વિમિંગ પૂલની અંદર પાણી ભરેલું છે। જો આપણે અહીંયાથી પ્લાસ્ટિક બોલ ફેંકીએ અથવા તો સ્વિમિંગ પૂલમાં હું પ્લાસ્ટિક બોલ નાખું તો પ્લાસ્ટિક બોલ છે એ બધા આ સ્વરૂપમાં નહીં ગોઠવાય, તો શું કરશે, તો કે આ બધા પ્લાસ્ટિક બોલ એક સ્તર બનાવશે અને એક આણ્વીય સ્તરની રચના થશે। એટલે ઓલિક એસિડ પસંદ કરવાનું માત્ર કારણ એ કે ઓલિક એસિડની અંદર
एक आणविक स्तरनी रचना थाय। हवे करवामां शुं आवे छे, आखी प्रोसेस केवी रीतना थाय, तो के सौथी पहेला एक सेंटीमीटर घन कदनुं ओलिक एसिडनुं द्रावण लेवामां आवे અને ઓલિક એસિડને 20 સેન્ટીમીટર ઘન અથવા તો આલ્કોહોલની અંદર આ 1 સેન્ટીમીટર ઘન ઓલિક એસિડને આલ્કોહોલમાં નાખવામાં આવે અને એના દ્વારા ટોટલ બનાવવાનું છે 20 સેન્ટીમીટર ઘન કદનું દ્રાવણ। બરાબર જોજો, एक सेंटीमीटर घन ओलिक एसिडनुं द्रावण लई अने एने आल्कोहोलनी अंदर नाखवामां आवे छे, त्यारबाद एमांथी 20 सेंटीमीटर घन कदनुं संपूर्ण द्रावण बनावामां आवे छे, जे द्रावण ओलिक एसिड अने आल्कोहोल मिक्स थईने बनेलुं हशे। हवे आगळ शुं करवामां आवे छे, तो के फरी पाछुं आ जे द्रावण तैयार थई गयुं, अहींया जे द्रावण तैयार थई गयुं आ बेना मिश्रणथी ओलिक एसिड प्लस आल्कोहोलवाड़ी बात छे अने 20 सेंटीमीटर घन कदनुं द्रावण कर्युं। हवे आ द्रावणमांथी फरी पाछो 1 सेंटीमीटर घन कदनुं द्रावण लई अने आल्कोहोलमां नाखी बीजू 20 सेंटीमीटर घन कदनुं द्रावण बनावामां आवे छे। एटले हवे द्रावणनी अंदर शरूआतमां जोजो बराबर, 1 सेंटीमीटर घन ओलिक एसिड, 20 सेंटीमीटर घन आल्कोहोल में नाखी दीधुं, एमांथी 1 सेंटीमीटर घन कदनुं द्रावण लीधुं छे आनी अंदर थी, अने ए द्रावण फरी पाछो आल्कोहोल में नाखी अने 20 सेंटीमीटर घन कदनुं द्रावण बनाव्युं। एटले हवे मारे ओलिक एसिडना सांद्रता आ जे द्रावण आखू तैयार थयुं एमां गणवी होय तो सांद्रता पहली वक्ते 20, बीजी वक्ते 20, एटले ओलिक एसिडना अणुनी सांद्रता 1 सेंटीमीटर घन दीठ 1/20 ગુણ્યા 1/20 સેન્ટીમીટર ઘન જેટલી થઈ જશે। આ સીધી સિમ્પલ વાત છે, અહીંયા 1 સેન્ટીમીટર ઘન આલ્કોહોલ ઓલિક એસિડ લીધેલું છે, એ આલ્કોહોલમાં નાખી 20 સેન્ટીમીટર ઘનનું દ્રાવણ તૈયાર કર્યું, આ દ્રાવણમાંથી 1 સેન્ટીમીટર ઘન પાછું દ્રાવણ લઈ અને બીજું 20 સેન્ટીમીટર ઘન દ્રાવણ તૈયાર કર્યું, માટે ઓલિક એસિડના અણુની સાંદ્રતા દ્રાવણની અંદર 1/20 ગુણ્યા 20 સેન્ટીમીટર ઘન થઈ જશે। હવે પ્રશ્ન એવો છે, આ ઓલિક એસિડનું સ્તર તો અત્યંત નાનું છે, 10⁻⁹ પરિમાણનું, તો આપણે એ તો આપણી નરી આંખે જોઈ શકતા નથી, તો પછી આનું માપન કેવી રીતના કરવું? તો એના માપન માટે ચોક્કસ પ્રકારનું એક સ્તર તૈયાર કરવામાં આવે પાણીની સપાટી ઉપર। ધારો કે અહીંયા કોઈ એક પાણીની સપાટી લઈ લીધી અને એના ઉપર લાઇકોપોડિયમનું સ્તર તૈયાર કરવામાં આવે, જોજો બરાબર, ફરી પાછું અહીંયા લાઇકોપોડિયમ શું કામે સિલેક્ટ કરવામાં આવે, તો કે લાઇકોપોડિયમ જેવું તમે દ્રાવણની અંદર નાખશો એટલે પાણીના દ્રાવણમાં લાઇકોપોડિયમની એક આખી આમ સપાટી તૈયાર થઈ જશે અને એ આપણે વિઝિબલી જોઈ શકશી લાઇકોપોડિયમ છે। હવે આ લાઇકોપોડિયમનું સ્તર તૈયાર થઈ ગયું પાણીની અંદર, તો આની અંદર જે દ્રાવણ આપણે બનાવેલું છે એ દ્રાવણના ટીપા ઉમેરવામાં આવે। ધારો કે અહીંયા એક ટીપું ઉમેરીએ, તો જેવું ટીપું ઉમેરશી એટલે અહીંયા જે લાઇકોપોડિયમનું સ્તર તૈયાર થયું હતું એની અંદર એક આવું ચોક્કસ વર્તુળ રચાશે। એટલે મૂળ વાત એવી કે આ ડ્રોપ લાઇકોપોડિયમના સ્તર ઉપર અથવા તો ચોકનો ભૂકો આપણે સામાન્ય રીતે કહીએ, આખું એનું સ્તર બનેલું છે, એના ઉપર જેવું ટીપું પડશે એટલે આજુબાજુ લાઇકોપોડિયમ છે આમ દૂર ખસી જશે અને એક આખું આમ રાઉન્ડ તૈયાર થઈ જશે। જેવું રાઉન્ડ તૈયાર થાય એટલે તમે ફૂટપટ્ટીની મદદથી આ રાઉન્ડનો વ્યાસ છે એ માપી શકશો, ડાયામીટર માપી શકશો, અને ડાયામીટર માપી લીધો એટલે આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ છે એ માપી શકીએ, ક્ષેત્રફળ ઉપરથી એનું કદ નક્કી કરી શકીએ। ધારી લો કે તમે અહીંયા આ એક બૂંદનું કદ આપણે માપીએ છીએ એ 20 સેન્ટીમીટર ઘન જેટલું થાય,
फरी पाछ ईजी मेथड है। हवे तमे अहीं जे द्रावणना बूंद है ए वर्तुळाकार प्रसरी अने एक चौक्कस स्तर बनावशे अने एनी जाडाई हशे ए ओलिक एसिडना अणुनी जाडाई जेटली हशे। आ जाडाई छे अहींया, धारो के तमे एवुं विचारो आ थिकनेस छे, आ जाडाई ए ओलिक एसिडना अणुनी जाडाई जेटली थई जशे। एटले तमे सूक्ष्म परिमाण अणुनी साइजनुं परिमाण आरामथी मेळवी शकशो। अहींया जोजो, आ कद मळी गयुं आपणे 20 सेंटीमीटर घन, एक बूंदनुं कद छे। धारो के अहींयाथी एन बूंद नाखता होईए तो एन बूंदनुं कद थई जशे एन 20 सेंटीमीटर घन। मारे आगळ गणतरीओ करवी छे आमानामां, तो हूँ आवुं पण विचारी शकूं, आ एन बूंदનું કદ થઈ ગયું એન 20 સેન્ટીમીટર ઘન, પણ મારે જો દ્રાવણની સાંદ્રતા જોતી હોય, એની અંદર ઓલિક એસિડના અણુની સાંદ્રતા જોતી હોય, તો સાંદ્રતાવાળી વાત આપણી પાસે તૈયાર છે। અહીંયા એન વી એકના છેદમાં 20 ગુણ્યા 20 સેન્ટીમીટર ઘન થઈ જશે। એટલે આ તમારી પાસે દ્રાવણનું કદ થયું, અથવા તો સોરી, આ જે સ્તર બનાવ્યું એ સ્તરની સપાટી ઉપર ઓલિક એસિડના અણુઓના કદવાળી વાત થઈ। હવે મારે જાડાઈ જોતી હોય તો કદનું સૂત્ર છે, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ। એટલે આવું લખી શકું, વી બરાબર એ ઇન્ટુ ટી। હવે જો હું જાડાઈને સૂત્રનો કરતાં બનાવું ટીને, તો ટી ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે વી અપોન એ। ફરીથી વીની જગ્યાએ હું કદમાં કિંમત મૂકું છું, એન વી મલ્ટીપ્લાઈડ 1/20×20 ડિવાઈડ બાય એ છે, એટલે આ ક્ષેત્રફળ માટે એ, અને આ બધાનું સાદુરૂપ આપે એટલે જવાબ મળતો તો 10⁻⁹ મીટરના ક્રમનો। એટલે આ રીતની મદદથી ઓલિક એસિડના અણુના સ્તરની જાડાઈ શોધી શકાય, અને એ જાડાઈ મળી ગઈ લગભગ આપણને 10⁻⁹ મીટરના ક્રમની। એટલે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો હોય તો ઓલિક એસિડના અણુનો યુઝ કરી આ ચોક્કસ પ્રકારની મેથડ, અને મેથડની મદદથી સ્તરની જાડાઈ શોધવામાં આવે, અને સ્તરની જાડાઈ છે એ અણુના પરિમાણ જેટલી મળી જાય।